લોકડાઉનના કારણે તમામ ધાર્મિક સ્થળો મંદિરો બંધ છે ત્યારે વાત કરીએ સિદ્ધપુરની સિદ્ધપુરમાં માતૃગા સ્થળ પર બંધ જોવા મળી રહ્યું છે જે બાબતે ગોર મંડળના પ્રમુખ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે સિદ્ધપુર એ એક ઐતિહાસિક અને પૌરાણિક નગરી તરીકે જાણીતું શહેર છે આ શહેરની અંદર સ્વયંભૂ પાંચ મહાદેવ બિરાજમાન છે હિન્દુ ધર્મમાં માતૃગયા અને પિતૃગયા કરવું પડતું હોય છે અને માતૃગયા કરાવવા માટે પૂરા દેશની અંદર સિદ્ધપુરમાં આવવું પડતું હોય છે આ કોરોનાની મહામારીના કારણે સરકારશ્રીની જવાબદારીના ભાગરૂપે લોકડાઉન પાળવાની ફરજ પડી રહી છે ત્યારે સરકારશ્રી તરફથી લોકડાઉનની અંદર જે જાહેર જગ્યાઓ મંદિરો જે સૌ પ્રથમ બંધ કરવામાં આવ્યા લોકડાઉનના કારણે સમગ્ર દેશના ધંધા રોજગારમાં ફટકા પડતા જોવા મળી રહ્યા છે તેવામાં સિદ્ધપુરમાં ઓળખાતું માતૃગયા તીર્થ પણ આ મહામારીની અંદર બંધ સ્થિતિમાં છે ચૈત્ર માસ એટલે માતૃગયા કરવા માટે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે માતૃગયા કરાવવા માટે સિદ્ધપુરની અંદર લોકો ઉમટી પડતા હોય છે જેના કારણે બ્રાહ્મણ સમાજ અને તેની સાથે જોડાયેલા અન્ય સમાજના જે ધંધાર્થીઓ છે જેમાં 30-35% ઘટાડો જોવા મળી રહ્યો છે 58 દિવસમાં લોકડાઉનના કારણે એક પણ તર્પણ વિધિ નથી થઈ ગૌર મંડળના પ્રમુખ દ્વારા સરકારશ્રીને અપીલ છે કે અમારા ધંધા રોજગાર વિશે થોડો વિચાર કરે તેવી અપીલ કરવામાં આવી છે ચૈત્ર માસ વૈશાખ માસ જેઠ માસ અષાઢ માસ સુધી જે બ્રાહ્મણોની આવક હતી એ આવકમાં શૂન્ય અવકાશ થઈ ગયો છે હું મારી ટીવી ચેનલના મિત્રોનો આ સાથે આભાર પણ માની લઉં છું કે અમારી વાત સરકાર સુધી મોકલી ચૈત્ર મહિનો એક એવો માસ આવે છે કે જેના ઉપર 100 પરિવારો જે બેનને દીકરો નથી દીકરી નથી અને અહીંયા વિધિ કરાવે એના પૈસા ઉપર પરિવાર ચાલે છે એવા તમામ પરિવારોમાં અત્યારે શૂન્યાવકાશ જેવી પરિસ્થિતિ થઈ છે અમારી ગૌર મંડળની અને પૂજારી મંડળની કારણ કે ગૌર સાથે બીજા 10 બ્રાહ્મણો હોય પૂજારી સાથે બીજા 10 પૂજારીઓ હોય અને તમામની આવક શૂન્યાવકાશ થઈ હોવાથી નામદાર સરકાર અમારા વિશે પણ કઈ વિચારે વિપુલ શર્મા જીટીવી ન્યૂઝ સિદ્ધપુર